કરેલા કર્મના બદલા બધાને દેવા પડે છે. હું તો એવું પાકું માનું છું કે ઈશ્વર છે ને સાક્ષી છે બધાને. આપણી ઉપનિષદમાં એક કથા આવે કે એક વૃક્ષ ઉપર બે પક્ષી બેઠા છે, એક ફળ ખાય છે અને એક બેઠું બેઠું જોયા કરે છે. આ શરીર છે એ વૃક્ષ છે અને આમાં આત્મા ને પરમાત્મા રૂપી બે પક્ષી બેઠા છે. આત્મા રૂપી ફળ પોતાના કરેલા કર્મના ફળ ખાય છે અને પરમાત્મા રૂપી પક્ષી બેઠું બેઠું જોયા કરે છે. આપણે શું કરીએ ગામને ખબર હોય કે ન ખબર હોય, પણ જેને કર્મનું ફળ દેવાનું છે ને એ ઉપરવાળાને બધી ખબર હોય. માણસ પોતાનો ચહેરો સાફ રાખે છે જેના ઉપર દુનિયાની નજર હોય છે. માણસ પોતાનો ચહેરો સાફ રાખે છે જેના ઉપર દુનિયાની નજર હોય છે, પણ માણસ પોતાનું દિલ સાફ નથી રાખતો જેના ઉપરવાળાની નજર હોય છે. જેના ઉપરવાળાની નજર હોય છે એ સાફ નથી રાખતો. આજથી આપણે બહુ પાકું કરી લેવું, ક્યારેય જિંદગીમાં ખોટું કામ ન કરવું, પાપ ન કરવું, કોઈ પ્રકારનું પાપ ન કરવું. કોઈ દિવસ કોઈ સુખી નથી થયો અને કોઈ થશે નહીં. ભલ ભલા મોટા મોટાને ભાઈ જેલની હવા ખાવી પડે, આ ઉપરવાળાની અદાલત બહુ અફર છે. આ ના હે તો આ રાહ મેં કુછ ફેર નહીં હે, ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં હે, ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં હે. ઠંડક ન મળે આગમાં હાથ નાખીએ, અગ્નિમાં હાથ નાખીએ ટાઢ્યપ નો થાય ભાઈ. ઠંડક ન મળે આગમાં હાથ નાખે, દીપક ન બળે પાણીમાં વાટ રાખે, બાવળિયા વાવે આંબો ના ફળે અને ખોટા કર્મ કરે સુખ ના મળે, ખોટા કર્મ કરે સુખ ન મળે. આ કથામાંથી એટલું શીખવું કે ક્યારેય ખોટું કામ ન કરવું. અહમ કી અકડ જ્યાદા ચલ નહીં શકતી. કોઈને અહમ હોય ને એ જાજો ન હાલે, હાલે થોડાક દિવસ, પણ એ લાંબા દિવસ એની અકડાઈ ન હાલે. અહમ કી અકડ જ્યાદા ચલ નહીં શકતી, મોત કી ઘડી કભી ટલ નહીં શકતી, લૂટ કર દોલત ભલે હી જમા કર લો, પાપ કી કમાઈ કભી ફલ નહીં શકતી. પાપની કમાઈ કોઈ દિવસ ફળે નહીં. એટલા માટે આપણે કહેવાય પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા સો બાર, જો કિસી કા લિયા નહીં તો દિયા બાર હજાર. બેનો ભાઈઓ બધાય નાનું મોટું પાપ થતું જ હોય. ચોરીનો ધંધો નહીં કરવાનો, હરામનું લેવું નહીં, હરામનું ખાવું નહીં, હરામનું કોઈને પચશે નહીં, બહુ પાકી વાત છે. હા, જે હોય ભલે તમને ઘડીક રૂપિયા હારા લાગશે, ભોગવવું જ પડશે વહેલું મોડું. કરેલા કર્મના બદલા બધાને દેવા પડે છે. હું તો એવું પાકું માનું છું કે ઈશ્વર છે ને સાક્ષી છે બધાને. આપણી ઉપનિષદમાં એક કથા આવે કે એક વૃક્ષ ઉપર બે પક્ષી બેઠા છે, એક ફળ ખાય છે અને એક બેઠું બેઠું જોયા કરે છે. આ શરીર છે એ વૃક્ષ છે અને આમાં આત્મા ને પરમાત્મા રૂપી બે પક્ષી બેઠા છે. આત્મા રૂપી ફળ પોતાના કરેલા કર્મના ફળ ખાય છે અને પરમાત્મા રૂપી પક્ષી બેઠું બેઠું જોયા કરે છે. આપણે શું કરીએ ગામને ખબર હોય કે ન ખબર હોય, પણ જેને કર્મનું ફળ દેવાનું છે ને એ ઉપરવાળાને બધી ખબર હોય. માણસ પોતાનો ચહેરો સાફ રાખે છે જેના ઉપર દુનિયાની નજર હોય છે. માણસ પોતાનો ચહેરો સાફ રાખે છે જેના ઉપર દુનિયાની નજર હોય છે, પણ માણસ પોતાનું દિલ સાફ નથી રાખતો જેના ઉપરવાળાની નજર હોય છે. જેના ઉપરવાળાની નજર હોય છે એ સાફ નથી રાખતો. આજથી આપણે બહુ પાકું કરી લેવું, ક્યારેય જિંદગીમાં ખોટું કામ ન કરવું, પાપ ન કરવું, કોઈ પ્રકારનું પાપ ન કરવું. કોઈ દિવસ કોઈ સુખી નથી થયો અને કોઈ થશે નહીં. ભલ ભલા મોટા મોટાને ભાઈ જેલની હવા ખાવી પડે, આ ઉપરવાળાની અદાલત બહુ અફર છે. આ ના હે તો આ રાહ મેં કુછ ફેર નહીં હે, ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં હે, ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં હે. ઠંડક ન મળે આગમાં હાથ નાખીએ, અગ્નિમાં હાથ નાખીએ ટાઢ્યપ નો થાય ભાઈ. ઠંડક ન મળે આગમાં હાથ નાખે, દીપક ન બળે પાણીમાં વાટ રાખે, બાવળિયા વાવે આંબો ના ફળે અને ખોટા કર્મ કરે સુખ ના મળે, ખોટા કર્મ કરે સુખ ન મળે.
આ કથામાંથી એટલું શીખું કે ક્યારેય ખોટું કામ ન કરું. અહમ કી અકડ જ્યાદા ચલ નહીં શકતી. કોઈને અહમ હોય ને એ જાજો ન હાલે, હાલે થોડાક દિવસ, પણ એ લાંબા દિવસ એની અકડાઈ ન હાલે. અહમ કી અકડ જ્યાદા ચલ નહીં શકતી, મોત કી ઘડી કભી ટલ નહીં શકતી, લૂટ કર દોલત ભલે હી જમા કર લો, પાપ કી કમાઈ કભી ફલ નહીં શકતી. પાપની કમાઈ કોઈ દિવસ ફળે નહીં. અને એટલા માટે આપણે કહેવાય, પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા સો બાર, જો કિસી કા લિયા નહીં તો દિયા બાર હજાર. બેનો ભાઈઓ બધાય નાનું મોટું પાપ થતું જ હોય. ચોરીનો ધંધો નહીં કરવાનો, હરામનું લેવું નહીં, હરામનું ખાવું નહીં, હરામનું કોઈને પચશે નહીં, બહુ પાક્કી વાત છે. હા, જે હોય ભલે તમને ઘડીક રૂપિયા હારા લાગશે, ભોગવવું જ પડશે વહેલું મોડું.